દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીના સંચાલકોની દર વર્ષની જેમ બોર્ડ ઓફ ડિરેક્ટરોની મીટિંગ મળી હતી જેમાં શેરડીનો દીઠ ભાવ જાહેર કર્યો હતો ફરી એક વખત શેરડીના દીઠના ત્રીસથી એકસો દસ રૂપિયા ભાવ ઓછા પડતા ખેડૂતો નિરાશ થયા છે સતત ત્રીજા વર્ષે ભાવમાં ઘટાડો થયો છે ખેડૂતોને શેરડીના ઉત્પાદન ખર્ચ દર વર્ષે વધી રહ્યો છે બીજી તરફ શેરડીનો ભાવ ઓછો મળતા આર્થિક નુકસાન ખેડૂતોએ સહન કરવાનો વારો આવી રહ્યો છે ગણદેવી સુગર ફેક્ટરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ખાસ સભા રવિવારે ચેરમેન જયંતીભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી હતી આ બેઠક વર્ષ બે હજાર અઢાર ઓગણીસના શેરડીના ટનડીથ ભાવ નક્કી કરવા માટે મળી હતી બેઠકમાં શેરડીનો ટનડીથ ભાવ રૂપિયા ત્રણ હજાર પાંત્રીસ નક્કી કરાયો હતો સભાના પ્રારંભે વર્ષભરના ખાંડ ઉદ્યોગની આર્થિક સ્થિતિ અંગે ચેરમેન જયંતીભાઈ પટેલે ખાંડ ઉદ્યોગના હાલના સંજોગોમાં ઉદભવી રહેલી વિકટ સમસ્યાનો નિર્દેશ કરી આર્થિક ચિત્ર આપ્યું હતું દક્ષિણ ગુજરાતમાં સહકારી ધોરણે ચાલતી સુગર ફેક્ટરીઓમાં સ્ટોક વેલ્યુ નક્કી કરી અંતે શેરડીનો દીઠ ભાવ પાડવામાં આવતા હોય છે એકત્રીસમી માર્ચે દરેક સુગરના સંચાલકો બોર્ડની મિટિંગ મળી હતી સ્ટોક વેલ્યુના આધારે ભાવ અને ખર્ચ કાઢી દીઠ ભાવ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં ફરી એક વખત શેરડીના ભાવે ખેડૂતોને નિરાશ કર્યા છે ગત વર્ષની સરખામણીમાં દક્ષિણ ગુજરાતની સાત સુગર ફેક્ટરીઓમાં શેરડીનો ટન બીટ ત્રીસ રૂપિયાથી એકસો દસ રૂપિયા ખેડૂતોને ઓછો ભાવ મળ્યો છે એક તરફ ખેડૂતોને શેરડીના ઉત્પાદન ખર્ચમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ ખેડૂતોને શેરડીના પોષણક્ષમ ભાવોમાં વધારો થવાની જગ્યાએ ઘટાડો મળી રહ્યો છે ત્રણ વર્ષથી ખેડૂતો ભાવ બાબતે નિરાશ થઈ રહ્યા છે